सेलवासनी दमणगंगा नदी किनारे थी गुरुवारे सांजे स्त्री भ्रूण मळी आव्या हता। नौ भ्रूण मळ्या हता, जेमां त्रण स्त्री भ्रूण 5 थी 6 महिनाना हता, ज्यारे अन्य 6 भ्रूण अर्धविकसित हालतमां हता। जोके आ मामले नवो ज वळाक आव्यो छे। मळी आवेला 3 स्त्री भ्रूण प्रीमेच्योर डिलिवरी होवानुं सामे आव्युं छे। 108 टीम મહિલાને હોસ્પિટલ લઈને જતી હતી ત્યારે બે બાળકીઓનો મૃત હાલતમાં જન્મ થયો હતો। જ્યારે હોસ્પિટલ પહોંચ્યા બાદ એક બાળકીનો જન્મ થયો, જો કે તે પણ મૃત હાલતમાં હતી। ત્રણેય મૃત બાળકીઓને તેના પિતાએ ભારે વરસાદને કારણે નદી કિનારે જ દફનાવી હતી। उसके बाद हमने उनको क्लीन किया और जब क्लीन किया तो वो लेबल में ऐसा लेबल जो था उससे पता चला कि हॉस्पिटल में ही ये हॉस्पिटल के बेबी थे जो स्टिल बर्थ हुए थे। तो हमने रिवर्स जाके पूरे केस पर चेक किया तो कल शाम को पिपरिया से दायत पलिया से 108 एम्बुलेंस में एक लेडी को लाया गया था। टाइम से पहले डिलीवरी हो गई है और उसकी वजह से वो एम्बुलेंस नहीं हो गई थी। कौन सी एम्बुलेंस? 108 में। तो फिर आपने क्यों वहाँ फेंके क्यों? तो मरे हुए हैं वो। हाँ मरे हुए थे, डॉक्टर बोले अभी इसको ये कर दो दफना दो। 108 ની ટીમે પણ આ વાત સ્વીકારી છે। 108 ના પ્રોગ્રામ મેનેજરે કહ્યું કે તેમને કોલ આવ્યો હતો અને પ્રીમેચ્યોર ડિલિવરીનો કેસ હતો। બે બાળકીઓના તેમના ગયા પહેલા જ જન્મ થઈ ચૂક્યા હતા। ત્યારે અમારી એમ્બ્યુલન્સ સીન પર પહોંચી અને સીન પર પહોંચ્યા પછી ત્યાં અમે જોયું કે ત્યાં ત્રિપ્લેટ ડિલિવરી હતી અને બેનના પેટમાંથી બે બાળકોનો જન્મ થઈ ગયો હતો અને એક બાળકનો જન્મ થવાનો બાકી હતો અને બંને બાળકોના વાઇટલ્સ એટલે કે એમને કોઈ પણ જાતની કોઈ પ્રક્રિયા કરતા ન હતા। ત્યારબાદ અમારા ઈએમટીએ તત્કાલ એ લોકોને 108 એમ્બ્યુલન્સની અંદર લઈ અને વિબીસીએચ હોસ્પિટલની અંદર એડમિટ કરાવ્યા અને નવ ભ્રૂણ મળ્યા હતા, જેમાંના 3 નું રહસ્ય તો સામે આવ્યું છે, પરંતુ હવે પ્રશ્ન એ છે કે બાકીના 6 ભ્રૂણ નું શું? જો કે હવે પ્રશાસન એ માનવા તૈયાર નથી કે 9 ભ્રૂણ હતા, તેમની પાસે માત્ર 3 જ સ્ત્રી ભ્રૂણ મળ્યા હતા। પરંતુ ચીફ મેડિકલ ઓફિસર તો સ્વીકારી રહ્યા છે કે તેમને 9 ભ્રૂણ મળ્યા હતા। ટોટલ અત્યારે 9 ની આસપાસ છે, પણ અત્યારે અમારી પાસે 3 જ આવ્યા છે અને પૂરું ઇન્વેસ્ટિગેશન કરીને અમે દમણગંગા નદી પાસેથી મળી આવેલા ભ્રૂણ પરથી જાતિ પરીક્ષણ થતું હોવાની આશંકા સેવાઈ રહી છે। જો કે પ્રશાસન આ શક્યતાને નકારી રહ્યું છે, પરંતુ એ પણ સવાલ છે કે શું મૃત હાલતમાં જન્મેલા બાળકને આમ નદી કિનારે ફેંકી દેવું યોગ્ય છે? સાથે જ બાળકીના 6 ભ્રૂણનું શું? શા માટે પ્રશાસને પોતાનું નિવેદન ફેરવી તોડ્યું છે? માનવ ઠાકોર, VTV, સેલવાસ।